ઉપલેટામાં જીસીઆઈ ગ્રુપ દ્વારા કોટેજ હોસ્પિટલને સેનેટાઇઝર ટનલ મશીન અર્પણ કરવામાં આવી. ગુજરાતભરમાં અત્યારે દિન પ્રતિદિન કોરોના કેસો વધી રહ્યા છે. ફક્ત ગુજરાતમાં જ આ આંકડો 500 ને પાર જતો રહ્યો છે. આવા સમયે લોકોને ખૂબ કાળજી રાખવાની જરૂર છે. સરકારના નીતિ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. સરકાર તરફથી આ કોરોના જેવી મહામારી સામે લડવા માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે, પણ આ સાથે સાથે અમુક સંસ્થાઓને અને દાતાઓ તરફથી પણ ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે. તો આવી જ એક સંસ્થા ઉપલેટા જીસીઆઈ ટીમ દ્વારા ઉપલેટા સરકારી કોટેજ હોસ્પિટલને સેનિટાઇઝર મશીન અર્પણ કર્યું છે, જેમાં સ્પોન્સર તરીકે ભાયાવદર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ શિવરાજસિંહ ઝાલા તથા પટેલ એન્જિનિયરિંગના માલિક ચિરાગભાઈ વોરાનો પણ મહત્વનો ફાળો સામેલ છે. અને ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં દર્દીઓને બીજા લોકોની અવર જવર થતી હોય છે, તો ડૉક્ટરો નર્સ તરીકે કમ્પાઉન્ડર અને દર્દીઓના પરિવારજનોને કોઈ પણ એકબીજાનો ચેપ ના લાગે તે બાબતને ધ્યાનમાં લઈ જીસીઆઈ ટીમ દ્વારા આ સેનિટાઇઝર મશીન હોસ્પિટલમાં એન્ટ્રી ગેટ જ પર મૂકવામાં આવ્યું છે. તો કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશ કરે એટલે પૂરી બોડી સેનિટાઇઝર થઈ જાય છે અને કોરોના ચેપોથી દૂર રહી શકાય છે. ભાવેશ ગોહિલનો રિપોર્ટ, બીજી ન્યૂઝ, ઉપલેટા. હું અલ્પેશ વોરા, ઉપલેટા. ઉપલેટામાં અત્યારે દેશમાં જે કોરોનાની સ્થિતિ થાય છે એમને લીધે અમે ઉપલેટામાં ઘણી જગ્યાએ સેનિટાઇઝર ઇન્ટરનલને બૂથ તૈયાર કરીને ઇન્સ્ટોલ કરેલા છે. એ જોઈને અમારી સાથે ઘણા લોકો સાથે મળી અને સ્પોન્સર થવા તૈયાર થયા છે. એવાના એક પોલીસ કોન્સ્ટેબલ શિવરાજસિંહ ઇન્દ્રસિંહ ઝાલા ભાયાવદર પોલીસ સ્ટેશન અને ઉપલેટાના પટેલ એન્જિનિયરિંગવાળા ચિરાગભાઈ હોરા તરફથી સ્પોન્સરશિપ આપવામાં આવેલ અને એ સ્પોન્સરશિપ જેસીઆઈમાં લઈ અને જેસીઆઈ તરફથી ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં મશીન ઇન્સ્ટોલ કરવા સેનિટાઇઝિંગ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે કે જે અત્યારે જોઈએ છીએ આપણે કે આટલી બધી પબ્લિક સરકારી દવાખાનામાં કોટેજ હોસ્પિટલમાં રોજે રોજ આવે છે, તો ત્યાંના એ દર્દીઓ અને તેનો પોલીસ આપણે સ્વાસ્થ્ય કર્મચારીઓ એટલે કે આપણા ડૉક્ટરો અને નર્સો એમની હાલત શું એમ એ બધા માટે થઈને એક મશીન ત્યાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે.